તો નમસ્કાર મારા વાલીરાઓ સ્વાગત છે તમારા બધાનું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોમાં આપણે તમને જો આ બધા ગુજરાતી ફોન્ટ છે ને આ બધા ફોન્ટ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાના એ આજે આપણે તમને શીખવાડવાના છીએ જો કેટલા બધા છે ગુજરાતી ફોન્ટ આ બધા આપણે તમને ફોન્ટ ડાઉનલોડ કરતા શીખવાડવાના છીએ તો તેના માટે સૌથી પહેલાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડિયોને લાઈક કરી દેવાનું છે ને આ વિડીયો તમારા દોસ્તોને શેર કરી દેવાનું છે તો ચાલો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે મોબાઈલની સ્ક્રીન ઉપર જવાનું છે અને પછી તમને આપણે કહીએ કે તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાના છે આ બધા ફોન્ટને તો જુઓ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે અહીંયાથી જો યુટ્યુબ ઓપન કરી લેવાનું છે અહીંયા જો સર્ચ બાર દેખાય છે ને અહીંયા ઉપર તમારે સર્ચમાં અહીંયા ટેકનિકલ ઠાકોર ચેનલ સર્ચ કરી લેવાની છે જો આ પ્રમાણે ટેકનિકલ ઠાકુર ચેનલ સર્ચ કરશો ને આ પ્રમાણે તમારી સામે કંઈક ચેનલ આવી જશે પહેલાં તો આને સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે ત્યાર પછી આ રીતે આમ આંગળીથી સ્ક્રોલ કરીને જવા દેજો અને ચેનલમાં તમને ગમે તેટલી ચેનલો બતાવીને બધી પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મહેરબાની તો યાર તમે નહીં કરતા પણ કરી દેજો આજકા એન્ડ પછી તમારે નીચે જો હાઉસ સોરી નીચેની આમ છેલ્લે આવવા દેવાનું છે એબાઉટની અંદર અહીંયા તમને જો મળી જશે નીચે જો વેબસાઇટ આજે લખેલું છે વેબસાઇટ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જુઓ આ પ્રમાણે તમે ક્લિક કરશો ને કંઈક આ પ્રમાણેની વેબસાઇટ ઓપન થઈ જશે તમારી સામે જો આ રીતે ખુલી જાય ને એટલે તમારે જો એક નીચે ઓપ્શન જો પહેલો છે એપ સ્ટોર ટેકનિકલ ઠાકોર અને બીજું છે ફેસેલિટી તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે જો આની ઉપર ક્લિક કરો એટલે તમારે જો નીચે અહીં બે ઓપ્શન અત્યારે તો આપણે એડ કરેલા છે બીજા ઘણા બધા આપણે નીચે ઓપ્શનો એડ કરવાના છે તો જો અહીં એક ઓપ્શન આપેલો છે ફોન્ટ જો ફોન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે જો અહીંયા તો અત્યારે હાલ આપણે એક જ ફોન્ટ નાખેલો છે શ્રીખંડ ફોન્ટ અહીંયા બીજા આપણે ઘણા બધા ફોન્ટ નાખવાના છીએ તમારે જો સિમ્પલી લખેલું છે ને ઠાકોર છે ને એની ઉપર ક્લિક કરી દેવાનું છે જુઓ આપણે આ પ્રમાણે ક્લિક કરીએ એટલે અહીંયા જો ડાઉનલોડનો કંઈક આ પ્રમાણેનો પેજ ખુલી જશે તમારે અહીંયા ડાઉનલોડ કરવાનું છે જો અહીંયા ક્લિક કરશો એટલે તમારામાં ડાઉનલોડ થવા લાગી જશે જુઓ આ પ્રમાણે જો અહીંયા પછી તમારે ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ઓપન કરી લેવાનું છે જો ઓપન કરી લેવાનું છે તમારામાં ડાઉનલોડ થઈ ગયું છે હવે તમારે કંઈ નથી કરવાનું સિમ્પલી તમારે જો અહીંયાથી પ્લે સ્ટોરમાં આવી જવાનું છે પ્લે સ્ટોરમાં આવી જવાનું છે જો ડાઉનલોડ કર્યા પછી નહીં તો પછી તમારા ફોન્ટની જે ફાઇલ છે ને એ ઓપન નહીં થાય કારણ કે ઝીપ ફાઇલ છે એટલા માટે જો તમારે સર્ચ કરવાનું છે આર એ આર જો રાર નામનું એપ્લિકેશન આ રીતેનું છે તમારે જો આને ઇન્સ્ટોલ કરી લેવાનું છે મેં ઇન્સ્ટોલ કરી લઉં એટલા માટે હું ડાયરેક્ટ ઓપન કરી લઉં છું પછી તમારે અહીંથી ડિસમિસ કરી લેવાનું છે એન્ડ અહીંયા તમારે જો જવાનું છે ડાઉનલોડ તમારે જે ડાઉનલોડ ફાઇલ હોય ને એમાં જવાનું છે જ્યાં તમારા ડાઉનલોડ થયા છે ફોન્ટ જો માની લો કે આપણે અહીંયાથી ગોતી લઈએ છીએ શ્રીખંડ જો આ પ્રમાણેનું આવે છે શ્રીખંડ રેગ્યુલર ઝીપ ફાઇલ જો તમારે આની પર આમ ટચ કરી રાખવાનું છે જો ટચ ઓકે ટચ કરી નાખ્યું તો તમારે જો અહીંયા એક ઉપર ઓપ્શન છે જો એક્સપર્ટ ફાઇલ્સ જો એક્સપર્ટ ફાઇલ છે ને આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે આ પ્રમાણે ક્લિક કરો પછી અહીંયા ઓકે કર દો તમે ઓકે કર દો ને એટલે આ પ્રમાણે કંઈક આ ફાઇલ એક્સપર્ટ થઈ જશે જો આ ફોન્ટ છે ને એ તમારો ઓપન થઈ ગયો છે હવે તમારે તમારે જો જે મેમરી કાર્ડ હોય ફોન મેમરી ને એની અંદર આવી જવાનું છે અને ડાઉનલોડ ફાઇલમાં આવવાનું છે અને તમારે જો ફોન્ટ આ પ્રમાણે ને કંઈક ફાઇલ ઓપન થશે જો શ્રીખંડ ફોન્ટ આ રીતે જો શ્રીખંડ ફોન્ટ ટીટીએફ જો આ રીતે ટીટીએફ છે ને આ તમારો ઇન્સ્ટોલ તમારે જે એપ્લિકેશનમાં કરવું હોય ને એમાં તમારે એડ કરી લેવાનો છે જો આ પ્રમાણે ઇન્સ્ટોલ નહીં સોરી એડ કરી લેવાનું છે એટલે તમારે જે પણ એપ્લિકેશનમાં યુઝ કરવો માની લો કાઇન માસ્ટર અલાઇટ મોશન પિક્સ ગમે તેમાં તમે યુઝ કરી શકો છો અને આ રીતે આપણે ઘણા બધા ફોન્ટ હજુ વેબસાઇટમાં નાખવાના છીએ તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો ઓકે તમને જો આ રીતે ફોન્ટ ડાઉનલોડ કરીને જો બીજું કંઈ પ્રોબ્લેમ આવતી હોય આ રીતે યુઝ કરવામાં અને પિક્સલ લેબની અંદર જો તમારે એડ કરતાં શીખવું હોય ને તો એના માટેનો વિડિયો ડિસ્ક ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે પિક્સલ લેબમાં તમે એડ કરતા શીખી શકો છો અને યુનિકોડ પેડમાં તમારે યુઝ કરવાના આ જો આ બધા ફોન્ટ છે ને તમે એમાં યુઝ કરી શકો છો તો તમારે એના માટેનો વિડીયો પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમારે ફોન્ટ કઈ રીતે યુનિકોડ પેડમાં એડ કરવા તો જો આપણે હવે તમને બીજું કહી દઈએ કે તમારે જો થ્રી ઇફેક્ટ બનાવતાવાળું શીખવું એટલે કે થ્રી ઇફેક્ટ સ્ટેટસ તો જો સાઈડમાં વિડીયો આપેલો છે અને એક બીજું પણ વિડીયો આપેલો છે વિડીયો જોઈ લો એન્ડ એન્જોય કરો તો હવે મળીશું નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત